દિલ્હી હાઈકોર્ટે 23 જુલાઈએ 23 વર્ષના મુસ્લિમ યુવકની હત્યાની તપાસ સીબીઆઈને સોંપી. દિલ્હીમાં 2020ના રમખાણું દરમિયાન યુવકને પોલીસ કર્મીઓએ માર માર્યો હતો અને રાષ્ટ્રગીત ગાવા માટે દબાણ કર્યું હતું. જસ્ટિસ અનુપ જયરામ મિંબાણીએ આ કેસમાં દિલ્હી પોલીસને તપાસને અધૂરી ગણાવી હતી, તેમજ હુમલાખોરોની સુવિધાઓ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટ અનુસાર આ કેસ હેટ ક્રાઇમનો છે કે જેમાં પોલીસ કર્મીઓની કાર્યવાહી ગેરકાયદે અને ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત લાગે છે. આ ઘટના 24 ફેબ્રુઆરી 2020ના રોજ બની હતી. તેનો વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પોલીસ કર્મીઓ ફૈઝાન સહિત 4 લોકોને મારતા જોવા મળે છે. તેઓને રાષ્ટ્રગીત ગાવા અને વંદે માતરમ ગાવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી. માર માર્યા બાદ ફૈઝાનને દિલ્હીના જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં પણ કસ્ટડીમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યાના 24 કલાકની અંદર ફૈઝાનનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. ફૈઝાનની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. અરજી અનુસાર પોલીસે ફૈઝાનને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યો હતો અને તેને સમયસર તબીબી સારવાર આપવામાં આવી ન હતી, જેને કારણે તેનું મોત થયું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.